ડાંગના આહવા ખાતે આજે યોજાઈ જિલ્લા સંગઠન સમિતિની બેઠક. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકને સંબોધતા કલેક્ટર પટેલે જિલ્લામાં પોષણ માસ, સ્વચ્છતા માસ, કળશયાત્રા, આયુષ્યમાન ભવ, રોજગાર મેળા જેવા ફ્લેગશીપ કાર્યક્રમો, વરસાદની સ્થિતિ વગેરે બાબતે પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસૂલાત, પડતર તુમાર પેન્શન, કેશ માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તી નિકાલ જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઇન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ વગેરેની સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી જિલ્લા અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન પોષણ માસ અને અનુલક્ષીને જિલ્લા અધિકારીઓએ પોષણ શપથ ગ્રહણ કરી સ્વચ્છ ભારતના ઘડતરની આલેખ જગાડી હતી. જિલ્લાના જુદા જુદા વિભાગોની અમલી વિવિધ યોજનાઓ, તેના અમલીકરણની ક્રાણીય પ્રણાલી, લાભાર્થીઓની પાત્રતા જેવી જરૂરી જાણકારીથી જિલ્લાના દરેક વિભાગો પરસ્પર અવગત થાય અને છેવાડાના લાભાર્થીઓ સુધી આવી બાબતો સુપેરે પહોંચી શકે તે માટે કલેક્ટર મહેશ પટેલે વિશેષ વર્કશોપ સેમિનાર આયોજનની અપીલ કરી હતી. બેઠકમાં નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર, નાયબ પોલીસ અધિક્ષક પીજી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી હિમાંશુ ગામિત, કાર્યપાલક ઇજનેર એસઆર પટેલ, આરબી ચૌધરી, હેમંત ટિમ્મર વગેરે ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકનું સંચાલન ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર એસબી તબિયારે કર્યું હતું. હેમંત હડસ, જેડેશ ટીવી, ડોંગ.